કેમ છો ચબાડી મજામાં ડોન્ટ બી ફિયર બીકોઝ મહેશર ઇઝ યર પીડબ્લ્યુ ગુજરાતના આ ઓસમ પ્લેટફોર્મ પરથી હું મયુર પટેલ તમારી માટે બચ્ચા માટે આજે મસ્ત મજાનું એક ચેપ્ટર લઈને આવ્યો છું જેનું નામ છે દ્વિપદી પ્રમેય બાયનોમિયલ થિયરમ ખૂબ જ ખૂબ જ ઈઝી ચેપ્ટર છે આ રાઈટ ખૂબ જ ખૂબ જ ઈઝી ચેપ્ટર છે અને આ ચેપ્ટર જે છે ધોરણ 11 નું ચેપ્ટર છે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર જે છે ધોરણ અગિયાર અને ધોરણ બાર બંનેના વિદ્યાર્થીઓને કામનું ચેપ્ટર છે એટલે કે આ વખતે જે ધોરણ બારની અંદર છે અને જેની પરીક્ષા આપી રહ્યા છે એને પણ કામનું ચેપ્ટર છે અને ધોરણ અગિયારમાં અત્યાર હાલ જે વિદ્યાર્થીઓ છે એમને પણ આ કામનું ચેપ્ટર કહી શકાય બરોબર એનું કારણ અહીંયા આગળ એકદમ ઇઝી ઇઝી પ્રકારના પ્રશ્નો છે આ સેશનની અંદર એકદમ સરળ અને ઇઝી પ્રકારના પ્રશ્નો છે દ્વિપદી પ્રમેય ચેપ્ટરનું નામ સાંભળીને જ પહેલાં તો છક્કા તૂટી જાય સાહેબ કે દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ એ પ્લસ બીની એન ઘાતનું વિસ્તરણ સૂત્ર લાંબુ લાંબુ છે તો બધા

बराबर ऑन एन सारी बात कही सकता कि दरेक में ते सात पेपर में तो प्रश्न पूछाला तो है त्र परीक्षा में नहीं पूछाला तो तरू जो नसीब सारूँ हो आमा प्रश्न पूछी सके इजी लेवल नो भी पूछी सके

बराबर है तो जरा शुरुआत करिए हम एनालिसिस पर पी सेशन वन की बात कर दिए जरा ओके सेशन वन थी हम शुरुआत कर दी जरा तो सेशन जा, वन थी शुरुआत करिए तो फर्स्ट क्वेश्चन है सत्यावीस जनवरी शिफ्ट नंबर वन ना क्वेश्चन है यस

તથા તથા વન પ્લસ એક્સ ની બે ઘાત અને એની એન ગાતના વિસ્તરણમાં તમામ સગુણકોના સરવાળા બી વડે દર્શાવાય તો હવે અહીંયા આગળ તમારે શું કરવાનું આનું કરો સાહેબ દરેક પદના સગુણકો વાત કરવા જઈએ સમજો તો અહીંયા આગળ બાયનોમિયલ થિયરમ છે બરોબર એમાં પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન ગાણિત અનુમાનનો સિદ્ધાંત

અને આ પ્રશ્ન ન્યુમેરિકલ બેઝ ની અંદર પૂછેલો છે ન્યુમેરિકલ બેઝ ક્વેશ્ચન આવે ને સાહેબ એટલે આપણા તો છક્કા છૂટી જ જાય પહેલી જ વસ્તુ તો ગભરાઈ નહીં યાર મેથ્સ જોઈને ગભરાવાનું નહીં એકદમ સરળ છે યાર મેથ્સ એકદમ સરળ છે થોડું તમારે થોડું ગહન ગહન થિંકિંગ કરી નાખવાનું મસ્ત રીતે મસ્ત થિંકિંગ કરી નાખો એટલે કામ થઈ જાય શું કરું જો આમાં વન માઇનસ એક્સ ની બે હજાર આઠ ઘાત છે

ત્રણ ઘાત અને એની બે હાજર સાત ઘાત ઓકે માઇનસ ઘાત હવે આનું જે વિસ્તરણ કરશું આપણે સમજો આના વિસ્તરણમાં એક્સ ની બાર ઘાત લાવીએ બે હાજર બાર ઘાત અને અહીંયા આગળ આના વિસ્તરણમાં એક્સ ની બે અગિયાર ઘાત જોઈશે કેમ એવું સાહેબ તો આનું વિસ્તરણ કરીશું તો એક્સ ની બે હજાર બાર ઘાત આમાં કેમ બે એક્સ ની બે હજાર અગિયાર ઘાત ઓલરેડી અહીંયા એક એક્સ તો છે જ જયારે આનું વિસ્તરણ કરીએ એટલે બે હજાર આઠ પદ એના વિસ્તરણમાં તમે એક્સ અંદર આપી શકો છો એટલે હવે તમે એવું કરી શકો આનું જનરલ ટર્મ વાળું વ્યાપક પદ વાળું સૂત્ર વાપરી શકાય ક્લિયર છે અને એમાંથી તમે એક્સ ની બે હજાર ઘાત વાત કરી શકો છો પણ અહીંયા આગળ એક સિમ્પલ વસ્તુ વિચાર લે અહીં આગળ એક સિમ્પલ વસ્તુ વિચારું

બે હાજર બાર ડઝ નોટ એ ત્રણ વડે વિભાજ્ય નથી ત્રણ વડે વિભાજ્ય નથી કેમ જો બે બાર જે છે એમાં બધા પદોના સગુણકોનો સરળ બધા પદોના ઘટકોનો સરળ કરીએ બેન બે એક પાંચ તો પાંચ એ ત્રણ વડે વિભાજ્ય નથી તો આખી સંખ્યા બે બાર વિભાજ્ય નથી તે જ પ્રમાણે બે ની વાત ચાર ત્રણ વડે વિભાજ્ય નથી આ બંને વસ્તુ ત્રણ વડે વિભાજ્ય નથી ક્લિયર આ પણ ત્રણ વડે વિભાજ્ય નથી કે આ પણ ત્રણ વડે વિભાજ્ય નથી માટે આના વિસ્તરણમાં આના વિશ્રણમાં એક્સ ની બે હજાર બાર ઘાતનો સગુણક ઝીરો મળે માટે એક્સ ની બાર ઘાતનો સગુણક માટે એક્સ ની બે હજાર નો સગુ શૂન્ય થાય બરાબર શૂન્ય સગુણક ઝીરો મળે ક્લિયર છે ડન છે બરોબર છે ખ્યાલ આવ્યો હવે સો ટકા એન્ડ વન ખબર પડી ગઈ

ચોસઠ એની ઘાતમાં બત્રીસ અને એની ઘાતમાં બત્રીસ રાઈટ હવે હું અહીંયા એ વિચારું ને વડે ભાગતા આ જે કિંમત છે એને વડે ભાગતા મળતી મારે મેળવવી છે તો નવ વડે ભાગી દઈએ તો નવ ના ગુણાકાર લઈ જઈએ આ ચોસઠ છે તો નવ ની નજીક કયો કિંમત આવે નવ સિત્તા ત્રેસઠ ગુણાકારમાં માં ની નજીક નવ ના ગુણાકાર માં ત્રેસઠ આવે તો અહીંયા આગળ એક કામ કરી દે ચાલ वन प्लस त्रयसठ लकी दो अनेनी बत्रीस गात अनेनी बत्रीस गात कराए हवे याद करो तुम्हें वन प्लस एक्स ने एन घात नो विस्तरण करवानु था तो जरा अय्या अगर नो विस्तरण कर दिए जरा वन प्लस बत्रीस सी वन इनटू त्रयसठ एक गात प्लस बत्रीस सी टू त्रयसठ अनेनी बेग प्लस अप तू डेस डेस लास्ट लास

बच्चा ये जो वेल्यू आ कि धारी लीए ओके धारी ली जरा तो वन प्लस त्रेसठन टू केपिटल क्लियर वन प्लस तेसठ कैपिटल एनी एटली घात थी गई बतीस तो बत्तरिष ना जी आ बतरीस ने अत्यार भूली जाइए आ बतरीस ने भूली जाइए तो चौसठ बतरीस घात एने नव वड़े भग चला એનો નવ વડે ભાગ ચલાવવામાં આવે તો વન પ્લસ સિક્સટી થ્રી એ આવે ઓકે તો જરા અહીંયા હજી ઘણા વિદ્યાર્થી સાહેબ સાહેબ હજી ખબર ના પડી જો તો અહીંયા આગળ ચોસઠ એની બત્રીસ ઘાત અને એની બત્રીસ ઘાત છે આ બત્રીસ ઘાત જે અંશની છે એને અત્યારે ભૂલી જઈએ આપણે એને અત્યારે આપણે એક કામ કરીએ આ બત્રીસને ભૂલી જઈએ ચાલ આ બત્રીસને ભૂલી જઈએ રાઈટ તો હવે આનું વિસ્તરણ કરીએ આપણે તો વન પ્લસ ત્રેસઠ ઇન્ટુ આવ્યું એટલે એનો મતલબ શું થઈ ગયો કે આ જે છે એ ત્રેસઠ નવ વડે વિભાજ્ય થઈ ગયું નવ વડે ભાગ ચલાવવું તો એમાં શેષ એક મળી રહી છે એવું કઈ રીતે ખબર પડી જુઓ જરા પેલા લાવી દઈએ એવું કઈ રીતે ખબર પડી તો એક સિમ્પલ ભાગાકાર શીખવાડું જો ભાગાકાર જો કે તમને તો આવડતા જ હશે યાર મારે શીખવાડવાની વાત જ ખોટી કરી મેં તમને આ શબ્દ જ ના બોલાય મારો વપરાય જ નહીં બરોબર પચીસ નો આપણે ત્રણ વડે ભાગ ચલાવીએ ધારો કે સમજો પચીસ નો આપણે ત્રણ વડે ભાગ ચલાવીએ

આ શું થી કે તમારી શેષ કઈ શકાય અને આપણે શેષ કઈએ છે ક્લિયર એટલે અહીંયા 25 ને ચોક્કે જોક્ખા 3 વાર ભાગી નહી સકાતા શેષ કઈક વધે છે 1 ઓકે તો આ 25 ને મે 1 + આના સ્વરૂપમાં લખી દીધું તો અહીંયા આગળ બીજો 9 * 7 = 63 થઈ ગયું એટલે 9 * હવે આને લખો તમે આ રીતે ભી લખી શકો જો 9 વડે ભાગ ચાલે છે તો 9 * 63 તો 9 * 7 એ લખી દઉં ચાલ

सॉरी बतरीस सी वन सिक्सटी थ्री ए प्लस बत्रीस सी टू सिक्सटी थ्री ए एनी ओके प्लस अभी तो रुको प्लस अप टू डेस 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 लास्ट पद शू जरा प्लस अप टू डेस डेस प्लस

हम आ वन ने साइड कर दी धारो के प्लस आ बद त्रेसठ तो सामान्य सामान्य आवे 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 ने आवे। ओके तो त्रेसर आवे तो साठ इंटू ए स्क्वेर प्लस अपूस डे तेसठी एक घात इतरीस घात क्लियर के नहीं श्योर

તો અહીંયા આગળ શું લખી શકાય ચાલ વન પ્લસ સિક્સ ઇન્ટુ એની જગ્યાએ બી સ્વીકારી તો હવે સિક્સટી ફોર એની બત્રીસ ઘાત અને એની બત્રીસ ઘાત અને એની અંદર આ જે બચ્ચા પાર્ટી આવી એ શું કહેવાય તમારી શેષ કહી શકાય આ તમારી શેષ કહી શકાય क्लियर छे समझ पड़ी छे इजी यस और नो तो शेष तमारी शू आई वन आई गई शेष तमारी शू आई वन आई तो जरा अरे वाह क्लियर ख्याल आ गयो के नहीं श्योरली श्यावरली बच्चा वाले श्योलो तो जरा आओ एक प्रश्न बीजो बीजे सेशन टू नी अंदर कदाच एक बार एक बार एक बार देख तो ले देख लेते हैं हम तो रे एक बार एक बार ये है रे ये क्वेश्चन होमवर्क में होने वाला है होने वाला है हो जाएगा कि नहीं हो जाएगा हो जाएगा सर हो जाएगा टेंशन मत लीजिए कर देंगे कर देंगे फोर देंगे है ना फोर देंगे ये वाला पेपर बस चल तो हे एना पी बात करिए

તમાર તો વર્ગ વર્ગ ઉડી જાય તો સાત થઈ જાય પણ અહીંયા તો ના ઉડે કે સરજી હવે ક્યાં કરે અભી મને ના આવડેલા મને તમે ભૂજશો જ નહીં હું કરવાનું એવું મને પૂછી જ્યાં જો ચલો હું શું કરું એક આઈડિયા વિચારું વ્યાપક પદ વાળું વિચારી જોઉં વ્યાપક પદ વાળું સૂત્ર તો વિચારી જોઈએ ચલો પછી આગળ વધીએ તો વ્યાપક પદ વાળું સૂત્ર હતું આપણી પાસે તો એમાં એ બરાબર સાત ની વન બાય ટુ ઘાત આવે રાઇટ બી બરાબર અહીંયા અગિયાર એની વન બાય સિક્સ ઘાત અને એન બરાબર આઠસો ને ચોવીસ છે

આઠસો ચોવીસ સી આર ઓકે હવે અહીંયા આગળ સાતની ઘાતમાં કેટલા આવે ભાગ ભાગ બે વડે ચલાવી દઈએ તો ચાર એક બે ચારસો માઇનસ અગિયાર એની આર ભાગ્યા છ ઘાત હવે મને એટલી સમજ પડે છે સો અહીંયા આગળ હવે અહીંયા હું એક જ વસ્તુ વિચારું મને એટલી સમજ પડે છે કે અહીંયા આગળ જે આર ની કિંમત છે ને બેડા એ આરની કિંમત સમજી વિચારીને લેવાની સમજી વિચારી લેવી પડે તો હવે આ ટી આર પ્લસ વન એટલે કે આ વ્યાપક પદના સૂત્રમાં આ વ્યાપક પદનું સૂત્ર એક કહી દઉં સમીકરણ નંબર હવે સમજી કિંમત પસંદ કરવી પડશે સમીકરણ નંબર એકમાં આર બરાબર હું ઝીરો મૂકી દઉં ચલ આર બરાબર ઝીરો અહીંયા મૂકી દે તો ઝીરો થઈ ગયો રાઈટ તો આનું વિસ્તરણ તમે કરો આઠસો ચોવીસ ઝીરો એટલે વન થાય અહીંયા આગળ આ જતું રહ્યું સાતની ચારસો બાર ઘાત અને અહીંયા આગળ ઝીરો થઈ ગયો એટલે એક આવ્યું એટલે ટૂંકમાં ચારસો બાર ઘાત એટલે તમને ગુણાકાર કરીને સિમ્પલિફિકેશન કરો તો તમને પૂર્ણાંક કિંમત જ મળશે કિંમત મળશે અપૂર્ણાંક નહીં મળે પૂર્ણાંક મળશે પૂર્ણાંક કિંમત મળે ચાલ એ જ પ્રમાણે આગળ વિચારીએ તો હવે તમારે છે ને જ્યારે બી આ રીતે આવો કોઈક પ્રશ્ન આવે છે અને એમાં આની કિંમત પસંદ કરવી હોય તો અહીંયા જે છેદમાં બંનેને હોય ને અહીંયા જે પણ પદો એના છેદમાં આર બાય ટુ અને આર બાય સિક્સ છે તો બંનેનો લસા બે અને છ નો લસા વિચારવાનો થાય અહીં બે અને છ નો લસા વિચારવાનો બે અને છ નો લસા લઈ લેવાનો તો બે અને છ નો લસા કેટલો આવે છ થાય તો સિમ્પલ વસ્તુ છે અહીંયા આગળ તમારી આર ની કિંમતો છ ના ગુણાકારમાં જવી જોઈએ આની કિંમત તમે છ ના ગુણાકારમાં લઈ શકો તો જ અહીંયા વ્યાપ

એકસો સાડત્રીસ પદ મળી શકે છ બાર રીતે એકસો સાડત્રીસ થયા અને ઝીરો વાળું પદ એટલે એકસો આડત્રીસ પદ થઈ ગયા માટે વિસ્તરણમાં વિસ્તરણમાં અહીંયા આગળ વિસ્તરણમાં पूर्णांक पदों की संख्या <coughs> पूर्णांक पदों की संख्या बराबर के लिए दी जाए पूर्णांक पदों की संख्या बराबर एक सौ आड़तीस थी गई वन थर्टी एट थी जाए पूर्णांक पदों की संख्या तमारी एक सौ ने आड़तीस थी गई डन जब चावड़ी तो जरा एक सौ आड़तीस तमारो सही जवाब क्लियर ડન છે આવડી જાય કે ન આવડે બધું ઓકે આવડેગા ભી આવડે જરા આગે કુચ કરી હવે વાત કરીએ આપણે ઓકે હવે અહીંયા આગળ જે છે આ પ્રશ્નમાં તમારે सो so, ओके okay. पहली फरवरी शिफ्ट नंबर वन नो क्वेश्चन छे 2024 नो प्रश्न छे आ थोड़ो लेंथी प्रश्न छे बरोबर लेंथी प्रश्न छे ओके okay, लेंथी क्वेश्चन छे टफ नही लाम्बो प्रश्न ती जाए कई दे लाम्बो प्रश्न थासा साहेब तो जरा अइया जुवो अइया जुवो तो सारा ओके अइया अगर एक्स ની 30 घात ना सहगुणक α હોય તો મોડ આલ્ફા બરાબર ખાલી જગ્યા તો અહીંયા જોઈ લે લઈએ વન પછી અને વન માઇનસ ત્રણ ઘાત એની આઠ ઘાત ઓકે હવે બધાના વિસ્તરણ કરીએ આપણે ધારો કે તો અહીંયા સાત પદ આવે અહીંયા આઠ પદ આવે નવ પદ આવે બધાનું વિસ્તરણ કરવા જઈએ

ત્રણેયનું વ્યાપક પદ એનું કારણ છે જો આવો એક ટેક્સ્ટ બુકમાં હતો પહેલાં અત્યાર નથી જૂની એનસીઈઆરટી બુકમાં આવો એક ક્વેશ્ચન હતો બટ એમાં બે જ પદ હતા અને બે પદનું મિશ્રણ લખીને પછી આપણે ગુણાકાર કરીએ તો ચાલતું હતું પણ એ ત્રણ પદમાં ગુણાકાર કરવો એટલે ટફ પડી જશે બરાબર પહેલાં બેનું મિશ્રણ કરવું પડે એના પછી ત્રીજા જોડે કરીએ બે પદમાં આરામથી બની શકે તો અહીંયા આગળ એક કામ કરું ચાલ આનું વ્યાપક પદમાં વિચારવું હોય આનું આનું વ્યાપક પદમાં વિચારવું હોય તો શું આવી શકે એન સી આર લઈ લો ओके okay, ए बराबर वन है वन एन माइनस आर ले थानू तो अ सिक्स सी आर लखाए चल अग सिक्स सी आर व्यापक पद नूत्र तो अपन खबर है चे। याद है बदा ने व्यापक पद tr आर प्लस वन बराबर एन सी आर ए okay? रेस एन माइनस आर बी रेस आर ओके ए रेस टू एन माइनस आर बी रेस आर क्लियर है ए रेस टू બી નેસ ટુ આર કરવાનું ઓકે આ લેન્ધી પ્રશ્ન ખૂબ લાંબો છે પણ હું આખો નહીં કહું તમને ગણવા આપી દઈશ અમુક સ્ટેપ સમજાવીને પછી એનો આન્સર તમે મને કમેન્ટમાં લખી શકો છો અથવા તો પીડીએફમાંથી પછી આન્સર જોઈ શકો તો કરેક્શન તમે કરી શકો છો ત્યાં આગળથી પણ હિન્ટ પૂરેપૂરી આપીશ ચલો અહીંયા આગળ આના માટે વ્યાપક પદ મૂકી દે આવી તો સિક્સ સી આર રાઇટ એ બરાબર વન તો બધું જતું રહે બીની બરાબર બી એટલે એક્સની માઇનસ એક ઘાત અને એની આર ઘાત ઓકે

एन सी आर एन सीपी ले लो सेवन सीपी एन सी आर एन सी एस एन सी एस ले जरा आग एक्सात एस घात राइट हम तीजा माते कलर ले लिया येलो ओके तो मिनट कलर में थोड़ी चेंजिज करना की है અહીંયા આગળ આ યલો લઈ લઈએ ઓકે અહીંયા આગળ આપણે વ્હાઈટ લઈ લઈએ અને અહીંયા આગળ હવે ગ્રીન પકડીએ હવે અનિવાર્ય આના માટે વાત કરું સર તો 8cp લઈ લો અને માઇનસ એક્સ ની ત્રણ ઘાત એની પી ઘાત ઓકે ક્લિયર છે હવે શું કરું જુઓ તો સર હવે અહીંયા આગળ અહીંયા આગળ

અહીં આગળ વાત કર દઉં તો માઇનસ ની પી ઘાત એટલે હવે જો માઇનસ ની પી ઘાત જે છે ને એને પણ આની જોડે આગળ લઈ જવ જરા એ માઇનસ વન એની પી ઘાત અને અહીંયા આગળ લખાય હવે અહીંયા આગળ તમે શું મૂકી શકો છો તો હવે અભી તો રૂકો અહીંયા આગળ તમે શું લઈ શકશો હવે તો અહીંયા આગળ એક્સની થ્રી પી ઘાત આવે ઓકે ક્લિયર આટલું આટલું ક્લિયર બધાને

एक मिनट 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 एक, 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 एक गलती करी में। सिट। मैं यस एक भूल करी शू करी खबर जैसे अहचा पड़ से अपना कई वो नहीं नहीं लोचा पड़े नहीं लोचा पड़े नहीं अहिया चलो आधार नो सरव कर दी धारो के तो शू जो

હવે તમારે કરવાનું શું હતું જુઓ તો સર સગુણકમાં આલ્ફા શોધવાનો હતો સગુણક સગુણક એના આલ્ફા હોય તો મોડ આલ્ફા શોધવાના હતા તો જો હવે અહીંયા આગળ મૂકવાના થયા આ સગુણક થઈ ગયો ને આ જો આ શું કહેવાય સગુ આ સગુણક થયો કે નહીં બસ આમાં પહેલો કેસ મૂકી દઉં

આ ચેપ્ટરમાં કશું જ ના થાય ને તો વ્યાપક પદ વાળું એપ્લાય કરી દે ના આમ જ પડે તો વ્યાપક પદ વાળું એપ્લાય કરી દેવાનું એટલે તમારું કામ આસાન થઈ જાય એમાં પદ અને પદના સગુણકો સગુણકો અનુક્રમે એમ અને એન કીધા છે તો જરા આનું વિસ્તરણ હું આ રીતે લખી શકું ચલ વન બાય થ્રી એક્સની કેટલી ઘાત વન બાય થ્રી ઘાત પ્લસ વન બાય ટુ ઇન્ટુ એક્સ ની માઇનસ ટુ બાય થ્રી ઘાટ લખી દો અને એની ગાતમાં અઢારમું પદ એની અઢાર ગાત છે છે હવે સાતમું પદ મારે લખવું છે આ જે છે સમજો એને એ કહી શકાય આને આપણે બી કહી શકીએ અને આને આપણે એન કહી દઈએ તો વ્યાપક પદ વાળું સૂત્ર બરોબર છે આમાં કશું જ કરવાનું વ્યાપક પદ વાળું સૂત્ર

બરોબર હવે જો આ તો શું છે સગુણક તમારો કયો આ થઈ ગયો આ સગુ થઈ ગયા સમજો આ સમીકરણ નંબર એક કહી દઉં આને હવે અહીંયા શું ફરક નહીં પડતો મને અહીંયા તો થ્રી આર અપોનમાં થ્રી લઈ આર થઈ જાય એનાથી મને કોઈ ફરક નહીં પડતો મને તો શું કીધું છે સમીકરણ નંબર એકમાં આ જે સગુણક છે એમાં મને રસ છે એમાં મને રસ છે રાઈટ તો એમ બરાબર એના પોન એમ છે જો ડાયરેક્ટ કર દો હવે

બાર લેતા અને સાતમો પદ માટે એક વાર છ લેવાના એન મળે ઓકે એકવાર વાર આર બરાબર બાર લઈએ ને આપણને તો એન મળશે ઓ સોરી ગલતીઓ ગઈ हो गई ગઈ ઉલટા ઉલટ ફુલટ લીધી દયા સર બરોબર જો એ આર બરાબર બાર હું લઉં ને તો એન મળે આર બરાબર સાત લઈ લઈએ છ લઈ લઈએ છ તો મને એમ મળે ઓકે એમ મળે ચાલ તો હવે આર બરાબર સી બાર અહીંયા અઢાર સી બાર એટીન સી ટ્વેલ અઢાર સી બાર ઇન્ટુમાં ઇન્ટુમાં ચાલો હવે આગળ વન અપોનમાં અઢાર માઇનસ બાર એટલે છ વન અપોન

બે રેસ્ટની વન બાય ફાઈવ ઘાતના વિશ્રણમાં તમામ પદો નો સરવાળો બધા જેટલા પણ સમય પદ છે બધાનો સરવાળો મારે શોધવો છે તો જરા એ બરાબર અહીંયા શું આવશે બેની વન બાય ફાઈવ ઘાત લખી દો ઓકે બી બરાબર અગેન વ્યાપક પદ વાળું સૂત્ર એપ્લાય કરવાનું થાય બીજું કશું જ નહીં

તમામ પદોનો સરવાળો તો અહીંયા ગભરાવાની જરૂર નથી ચાલ હવે હવે સમય પદોનો સરવાળો સમય પદોનો સરવાળો ઓકે બરાબર જો ડાયરેક્ટ લખી હવે હવે ધ્યાન આપજો મેં તમને એ વખત બી સ્પષ્ટતા કરી હતી એ વખત બી સ્પષ્ટતા કરી હતી આમાં ફરી વાત કરી દઉં પાંચ અને ત્રણ નો લસા લઈ લેવાનો બરાબર પંદર થાય બસ તો આ લસા ઉપરથી કામ થાય હવે અહીંયા તમે આરની જે કિંમત મૂકશો આ સમીકરણ નંબર એકમાં સમીકરણ નંબર એકમાં ઓકે સમીકરણ નંબર એકમાં બરોબર છે સમીકરણ નંબર એક માં આરની કિંમત જે છે એ આના ઉપર આધારિત છે

आप आज तीजी तीजी कोई भी कीमत नहीं ले सका क्या, क्या ने बने न लसा, पंदर सी तो जीरो इंटू मे टू थ्री आई गया इंटू फाइव रेस टू जीरो प्लस प्लस बीज पद हम आर बराबर पंदर मूकी दिए तो पंदर सी पंदर पंदर सी पंदर

તો આવડી જાય આવા ઈઝી ઈઝી પ્રશ્નો છે આ ચેપ્ટરમાં આવા ઈઝી પ્રશ્નો છે બરોબર હવે એક વાત કરું ને છોકરાઓ હવે એક વાત કરું તો જરા ઓ આગળ આ બી આવડશે તમને ચાલ આ પણ હોમવર્કમાં આપી દો હે ને આ પણ આવડશે જો અહીંયા વન પ્લસ ની એન ગાત ના વિસ્તરણમાં અહીંયા તમારે શું કરવાની ખબર છે યાર ઓકે એક્સ ની ચાર ગાત ઓ ભારો બરોબર ઉભા રહો જો અહીંયા જો

બરોબર એની બે કિંમત મળશે આગળ જાતે ગણવો બરાબર આગળ જાતે આવડી જશે ગણેશ મેં આપી દીધી છે ને ઈઝી પ્રશ્ન અને આ ક્વેશ્ચન તમારી એનસીઆરટી બુક ની અંદર આવો પ્રશ્ન છે એનસીઈઆરટી જૂની બુક હતી ને એમાં છે કદાચ નવીમાં આ નવીમાં બી છે સ્વાધ્યાય ના એનસીઆરટીમાં પ્રકીને સ્વાધ્યાયમાં છે

છે છે પ્રશ્ન ઓકે ઓકે ક્વેશ્ચન તો આ પ્રશ્ન બી તમને માની લો હોમવર્કમાં ઓકે ડન છે તો આવા ઈઝી પ્રશ્નો છે અને બધા જે જે પ્રશ્નો તમને હોમવર્કમાં આપ્યા છે બહુ મસ્ત મજાના એક અચળપદ વાળું પ્રશ્ન બી છે પણ એ પીડીએફ માંથી મળશે

बाय बाय नमस्कार